જય સ્વામિનારાયણ બાળકો આજે આપણે ધોરણ ત્રણ માં વિષય ગુજરાતી કલશોરમાં આઠમો પાઠ કીડી હતી કે હાથી હશે એમાં પ્રથમ આપ્યું છે ગીત જોઈએ ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી કોની સાથે દોસ્તી છે દોસ્તી એટલે મિત્રતા કોની સાથે તો ઝાડની સાથે મારે દોસ્તી છે અને ઝાડના પાનોની સાથે પણ મારી મિત્રતા છે હરિયાભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી આજુબાજુ હરિયું ભર્યું એટલું લીલુંછમ વાતાવરણ છે અને લીલાછમ વાતાવરણમાં ફરતા પંખીઓના ગાન એના એટલા સુંદર મધુરા મીઠા ગાનોની સાથે પણ મારી મિત્રતા છે દરિયા સાથે દોસ્તી મારે કોની સાથે તો આટલો મોટો વિશાળ પાણીવાળો દરિયો એના સાથે પણ મારી દોસ્તી છે કાંઠા સાથે દોસ્તી કાંઠા એટલે કે દરિયાની બાજુની કિનારાની જગ્યા કાંઠો એટલે કે કિનારો એની સાથે પણ મારી દોસ્તી છે ગડિયા ગડિયા શેરડીના સાઠા સાથે દોસ્તી કે મારા ગડિયા ગડી એટલે કે એટલા મીઠા મીઠા શેરડીના સાઠા સાઠા એટલે કે લાકડી શેરડીના સાઠા સાઠા કેવા તો શેરડીનો સાઠો આવો હોય છે ને આવો

કેડી સાથે દોસ્તી મારી એટલે આટલું નાનું છે પ્રાણી પણ એની સાથે પણ મારે તો મિત્રતા છે રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી મારી હું તો અલગ અલગ પ્રકારના કાગળની સાથે હોડી બનાવું છું અને એની સાથે પણ મારી મિત્રતા છે મમ્મી સાથે દોસ્તી મારી પપ્પા સાથે પણ દોસ્તી છે મારી કે મમ્મી અને પપ્પા બંનેની સાથે મારે દોસ્તી છે સૌથી મારા ઘડા ઘડિયા સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળિયા ગળિયા એટલે કે મીઠા મીઠા જે ગપ્પા હું વાતચીત કરું એની સાથે પણ મારી દોસ્તી છે એના કવિ કોણ છે સુરેશ દલાલ પ્રકૃતિના આખા વાતાવરણમાં જોઈએ તો ઝાડની સાથે પાનની સાથે પંખીઓની સાથે દરિયા સાથે કિનારા સાથે શેરડીના સાઠા સાથે પણ કેરમ જેવી રમત સાથે પણ આખા કુદરતી વાતાવરણ સાથે મારે દોસ્તી છે કીડી જેવા પ્રાણી સાથે પણ કાગળની હું તો હોડી બનાવીને તરતી મૂકું મમ્મી અને પપ્પા બધા સાથે મારે તો દોસ્તી છે